હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિઝિક્સ ફાઇટર મિત્રો આજે આપણે એવો વિડિયો બનાવવા જઈ રહ્યા છે કે હાલ ગુજરાતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બે હજાર ચોવીસ કે બે હજાર પચીસમાં તમે નીટ કે જે આપવાના હો તો બોર્ડ દ્વારા એટલે કે એનસીઆરટી દ્વારા ઘટાડેલો સિલેબસ જે છે એક નવું એનસીઆરટી પુસ્તક આપણને ખબર છે કે જેમાંથી અમુક ટોપિક રિમૂવ કરી દીધા છે તો નીટ અને જે ડબલ ઈ જેવી એક્ઝામમાં આ ઘટાડેલા સિલેબસમાંથી ક્વેશ્ચન પૂછાશે કે નહીં પૂછાય નવી ટેક્સ્ટ ટેક્સ્ટબુકને ફોલો કરવી કે જૂના સિલેબસને ફોલો કરવું મિત્રો આ બધા જ પ્રકારનું કન્ફ્યુઝન આજે દૂર થઈ જવાનું છે આ વિડીયો જોતા રહેજો સંપૂર્ણ વિડિયો છે એ વ્યવસ્થિત રીતે જોજો આપણે એક એવું એનાલિસિસ કર્યું છે કે ભૂતકાળમાં કોઈ ટોપિક રિમૂવ કરી દીધો હોય અને એમાંથી ક્વેશ્ચન્સ પૂછાણા છે કે નહીં તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં સિલેબસને કેવી રીતે ફોલો કરવો અને કેવી રીતે નીટ જે ડબલ્યુની તૈયારી કરવી મિત્રો અહીંયા ટાઇટલ જ મારેલું છે ઘટાડેલા અભ્યાસક્રમ માટે તમને કંઈ મૂંઝવણ હોય તો આજે મૂંઝવણ સોલ્વ થઈ જવાની છે મિત્રો તમે જો નીટ બે હજાર એકવીસમાં એક ક્વેશ્ચન પૂછાણો તો એક સ્ક્રુ ગેઝનો ઉપયોગ કરી અને તારનો વ્યાસ માપવામાં આવે છે એના માટેના બધા રીડિંગ્સ આપેલા છે અને તારનો વ્યાસ શોધો મિત્રો આ ક્વેશ્ચન તમે જો બે હજાર એકવીસ નીટમાં પૂછાણો હતો તો આ તો પ્રેક્ટિકલના આધારે છે માઇક્રોમીટર સ્ક્રુગેઝ વર્નિયર કેલિપર્સ આપણા ઇલેવન્થ સ્ટાન્ડર્ડના બીજા ચેપ્ટરમાં મતલબ હાલના નવા સિલેબસ પ્રમાણે પહેલું ચેપ્ટર જૂના સિલેબસ પ્રમાણે બીજું ચેપ્ટર તો આના માટેનો ક્વેશ્ચન જે છે એ પૂછો તો આ તો પ્રેક્ટિકલના આધારે છે જે ટેક્સ્ટબુકમાં તો એ ટોપિક છે જ નહીં માઇક્રોમીટર સ્ક્રુગેઝ વર્નિયર કેલિપર્સના તો પ્રેક્ટિકલ ઉપરથી ક્વેશ્ચન પૂછ્યો છે તો હોઈ શકે કે જો આપણે એઝ પર ટેક્સ્ટબુક તૈયારી કરીએ તો આ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક મિસ કરીએ ચલો છોડો પ્રેક્ટિકલના આધારે પૂછો હોય તો બરાબર છે હવે વાત આવે નવું નવી ટેક્સ્ટબુક અને જૂની ટેક્સ્ટબુકની કમ્પેર કરવાની તો એક બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો નીટ બે હજાર ત્રેવીસ મણિપુરમાં હમણાં એક્ઝામ લેવાની જે એનટીએ દ્વારા એક્ઝામ લેવાય છે આપણને ખબર છે નીટ અને જેડબલ જેવી એક્ઝામ જે છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લે છે નહીં કે બોર્ડ તો એનટીએ દ્વારા જે એક્ઝામ લેવાની એની અંદર બે હજાર ત્રેવીસ મણિપુરની અંદર જે ક્વેશ્ચન પૂછાણો હતી ક્વેશ્ચન જો ટ્રાન્ઝિસ્ટર ઉપર છે મિત્રો ધોરણ બારની અંદર ચૌદમું ચેપ્ટર સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિવાઇઝિસ આની અંદર ટ્રાન્ઝિસ્ટર નામનો ટૉપિક આવે અને ટ્રાન્ઝિસ્ટર નામનો ટૉપિક છે એ તો ઘણો ટાઈમથી જૂની આપણી બુક હતી એમાંથી પણ કાઢી નાખ્યો છે ટ્રાન્ઝિસ્ટર નામનો ટોપિક છે જ નહીં ઘણો ટાઈમથી છતાં એમાંથી ક્વેશ્ચન પૂછો શું કામ કારણ કે એનટીએ એની ઓફિશિયલ વેબસાઇટમાં જ્યારે બે હજાર ઓગણીસમાં જે સિલેબસ અપલોડ કરેલો છે એની અંદર ટ્રાન્ઝિસ્ટર ટોપિક હતો આપણી જૂની ટેક્સ્ટબુકમાં પણ હતો પણ વચ્ચેથી એ ટોપિક રિમૂવ કરી દીધો હતો છતાં પણ બે હજાર ત્રેવીસ નીટમાં પૂછાયેલો તમે ક્વેશ્ચન જોઈ શકો છો મિત્રો તો એ ટોપિક રિમૂવ કર્યો હોય કે હાલ રિડ્યુસ કરેલો સિલેબસ કાઢી મીન્સ કે નવી ટેક્સ્ટબુક બનાવી હોય આનો મતલબ શું થયો કે જ્યાં સુધી એનટીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ ના કરે ત્યાં સુધી આપણે આપણો સંપૂર્ણ એનટીએની ઓફિશિયલ વેબસાઇટમાં મૂકેલા સિલેબસમાં જ ધ્યાનમાં લેવો જોઈએ મિત્રો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે માની લો કે તમે યુપીએસસીની એક્ઝામ આપતા હોય તો યુપીએસસી કોઈ પર્ટિક્યુલર બુકને ફોલો નથી કરતું એની વેબસાઇટની અંદર એ સિલેબસ આપે છે કે આટલા આટલા ક્વેશ્ચન આવા સિલેબસમાંથી પૂછાશે તો આપણે એને ફોલો કરવો જોઈએ તો આપણે એન્ટી એક્ઝામ લઈએ તો એની ઓફિશિયલ વેબસાઇટને ફોલો કરવી જોઈએ અને એની ઓફિશિયલ વેબસાઇટમાં હાલ કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કે ઘટાડેલા સિલેબસમાંથી ક્વેશ્ચન અમે મીન્સ કે ઘટાડેલા સિલેબસ લાગુ પાડવો તો મારી દ્રષ્ટિએ જો આપણે નીટ અને જે ડબલ ઈની એક્ઝામની તૈયારી કરતા હોઈએ અને આપણે નવું પુસ્તક એનસીઆરટીનું ફોલો કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને નુકસાની જવાની સંભાવના છે મારું પર્સનલ ઓપિનિયન છે તમે તમારી રીતે તૈયારી કરી શકો છો મારું પર્સનલ ઓપિનિયન ઓપિનિયન છે કે હાલ જ્યાં સુધી એનટીએ દ્વારા કોઈ ઇન્ફોર્મ કરવામાં ના આવે ત્યાં સુધી આપણે સંપૂર્ણ રીતે તૈયારી કરવી જોઈએ એના વેબસાઇટમાં મૂકેલા સિલેબસ મુજબ મિત્રો તમે જોઈ શકો નીટ બે હજાર ત્રેવીસ એટલે હમણાં જ પૂછાયેલો હમણાં ગઈ એક્ઝામમાં જ પૂછાયેલો ક્વેશ્ચન છે તો ટ્રાન્ઝિસ્ટર તો ઘણો ટાઈમથી કાઢ નાખ્યું છે સિલેબસમાંથી મીન્સ કે એનસીઆરટીમાંથી તો એનટીએ પોતાના સિલેબસમાંથી જ્યાં સુધી ના કાઢે ત્યાં સુધી આપણે નવો સિલેબસને નહીં પરંતુ એનો જૂનો સિલેબસ છે એને ધ્યાનમાં લેવો જોઈએ અને એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ જ્યાં સુધી એ ઇન્ફોર્મ ના કરે આ મારું પર્સનલ ઓપિનિયન ઓપિનિયન છે બાકી તમે તમારી રીતે તૈયારી કરી શકો છો મિત્રો ગુજરાતી મીડિયમના મોટા ભાગના એવા પુસ્તકો છે કે જેની અંદર ઘટાડેલા સિલેબસ પ્રમાણે ડિઝાઇન કર્યા કારણ કે એનસીઆરટીએ બદલાવીને એટલે સ્વાભાવિક છે કે પુસ્તક જે છે એ ચેન્જ થઈ ગયું એટલે એમાંથી ટૉપિક રિમૂવ કરી દીધા ટેક્સ્ટબુકમાંથી પણ ટોપિક રિમૂવ કરી દીધા તો હાલ તૈયારી શેમાંથી કરવી તો મિત્રો એના માટેનું સોલ્યુશન છે કે આપણે એક સંપૂર્ણ પુસ્તક લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે મિત્રો આ પુસ્તક એટલે કે ધ કમ્પ્લીટ ફિઝિક્સ ફોર નીટ એન્ડ જય ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે આ પુસ્તક આપણે લોન્ચ કરીએ છીએ મિત્રો આ પુસ્તક જે છે એ સંપૂર્ણ એક હજાર છેતાલીસ પેજનું એક દરદાર પુસ્તક તમારી સામે મૂકવા જઈ રહ્યા છે મિત્રો આ પુસ્તકની અંદર શું આપેલું છે શું કન્ટેન છે એ કમ્પ્લીટ એનો વિડીયો આપણે હમણાં જોઈએ આ પુસ્તક જે છે એની અંદર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નીટ જે ડબલ્યુડીની એક્ઝામની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે બહુ જબરદસ્ત રીતે એનાલિસિસ કરીને કન્ટેન્ટ મૂકેલા છે અને દરેક કન્ટેન્ટ જે છે આપણી એનટીએની વેબસાઇટમાં જે સિલેબસ છે એ સિલેબસ મુજબ મૂકેલા છે અને આ ધોરણ અગિયારનું સંપૂર્ણ પુસ્તક છે બારમા ધોરણનું પુસ્તક અંડર પ્રોસેસ છે એ પણ આવી જશે હાલમાં અત્યારે અગિયારમાં ધોરણનું પુસ્તક અવેલેબલ છે અને આ તમને એમેઝોન પર અવેલેબલ થઈ જશે આપણી ફિઝિક્સ ફાઇટરની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં છે એમાં પણ અવેલેબલ અવેલેબલ થશે અને આપણા નજીકના બુક સેલર પાસેથી પણ અવેલેબલ થશે એના માટેનું હું હમણાં તમને પીડીએફ બતાવું છું અને એની અંદર બધી જ ડિટેલ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ હું લિંક મૂકી દઈશ હા હોઈ શકે એમેઝોનમાં તમને પ્રાઇઝ ટુ પ્રાઇઝ મળે જ્યારે બુક સેલર પાસેથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને આપણી એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન ફિઝિક્સ ફાઇટર એમાં પણ તમને ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમને આ બુક અવેલેબલ થાશે મિત્રો એક હજાર છેતાલીસ પેજનું પેપરબેગ છે એક સંપૂર્ણ પુસ્તક છે અને એનું પણ આપણે એનાલિસિસ કરીએ કે આ પુસ્તકની અંદર શું આપેલું છે મિત્રો આની અંદર જે કન્ટેન આપેલા છે એ કન્ટેન અહીંયા તમારી સામે છે એ કન્ટેનમાં શું છે એક્ઝેક્ટલી એ આપણે થોડુંક ડિટેલમાં જોઈએ મિત્રો આપણા ડિસ્ટ્રિબ્યુટર છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જે આપણને પુસ્તકની અવેલેબલ જ્યાં છે જૂનાગઢ છે વલ્લભ વિદ્યાનગર છે અમદાવાદ છે ગાંધીનગર રાજકોટ મોરબી આ બધા ડિસ્ટ્રીબ્યુટર છે આ ઉપરાંત ઘણા બધા બુક સેલર છે જે આપણી બુક સેલ કરે છે એ પણ અહીંયા તમને જોઈ શકો છો ગુજરાતના આખા ડિસ્ટ્રીબ્યુટર છે મિત્રો આપણે ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ફિઝિક્સ ફાઇટર તો આ ફિઝિક્સ ફાઈટર એપ્લિકેશનની અંદર પણ તમને આ પુસ્તક અવેલેબલ છે જે તમને ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં મળશે અને એમેઝોન પર પણ આ પુસ્તક અવેલેબલ છે મિત્રો હવે આપણે થોડુંક એનાલિસિસ કરીએ કે આ પુસ્તકની અંદર આપેલું હું છે તો આ પુસ્તકની અંદર મિત્રો એક મેં ચેપ્ટર ડેમો માટે એક પીડીએફ બનાવેલી છે તમે જો અહીંયા તમને એનસીઆરટી બેઝ કોન્સેપ્ટ જોવા મળે મિત્રોમાં કોન્સેપ્ટ કોન્સેપ્ટ આપેલું છે જો તમને ભૌતિક રાશિ હોય તો એ ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ સાધિત ભૌતિક રાશિ આ એક કોન્સેપ્ટ આપેલા છે અને થિયોટિકલ કોન્સેપ્ટ પછી વચ્ચે વચ્ચે તમને આવું કોન્સેપ્ટ પ્લસ બોક્સ જોવા મળશે જે નીટ અને જેડબલી માટે અલગથી કોઈ ટોપિક છે તો એની ડિટેલિંગ કે ભાઈ ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુક ઉપરાંત કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની આવું એક કોન્સેપ્ટ પ્લસ નામનું બોક્સ આપેલું છે ગ્રે બોક્સમાં આપેલું છે આ રીતે તમને આખા આખા કન્ટેન્ટ જોવા મળશે પહેલાં તો કોન્સેપ્ટ બધા જોવા મળશે અને કોન્સેપ્ટ વાઇઝ છે નહીં કે ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન શોર્ટમાં બધું આપેલું છે જેની અંદર તમે ફોર્મ્યુલા અને અમુક પ્રકારના મહત્વના વિધાનો કે જે તમે અ સરળતાથી વાંચી શકો એક સરળ લેંગ્વેજમાં આપેલું છે આ બધા કોન્સેપ્ટ છે ત્યારબાદ ફરીથી જો કોન્સેપ્ટ પ્લસ આવ્યો જો કોન્સ કોન્સેપ્ટ પ્લસ મિસ ગ્રે બોક્સની અંદર આ એક્સ્ટ્રા બધી ડિટેલ આપેલી હોય છે નીટ જે માટે મિત્રો આ સૌથી પહેલાં આટલું કન્ટેન્ટ કોન્સેપ્ટ મિત્રો અહીં તમે જુઓ કોન્સેપ્ટ પ્લસ અગાને આવ્યું આમાં તમે જો માઇક્રોમીટર સ્ક્રુ ગેજ વર્નિયર કેલિપર્સના ક્વેશ્ચન મિસ કે થિયરી આપી છે અને એને રિલેટેડ કેવા ક્વેશ્ચન હોય એ પણ આપેલા છે તો પ્રેક્ટિકલની અંદર માઇક્રોમીટર સ્ક્રુ ગેજ વર્નિયર કેલિપર્સ આવે છે તો એના ક્વેશ્ચન પૂછાય છે તો એ કન્ટેન્ટમાં આપણે લઈ લીધા છે તમે જો આના દાખલાઓ પણ લઈ લીધા છે કેવી રીતે ક્વેશ્ચન પૂછી પૂછી શકે અથવા તો કેવા ક્વેશ્ચન બની શકે આકૃતિ સાથે તમને સંપૂર્ણ ડિટેલિંગ આપેલું છે આ માઇક્રોમીટર સ્ક્રુગેઝ આંકડાકીય માહિતી સાથે કમ્પ્લીટ દાખલાઓ સાથે તમને આખે આખું માઇક્રોમીટર સ્ક્રુગેઝ વર્નિયર કેલિપસના ક્વેશ્ચન આપેલા છે અહીંયા તમે બધા પારિમાણિક સૂત્રો આપેલા છે બીજા ચેપ્ટરની અંદર ફરીથી કોન્સેપ્ટ પ્લસ આપેલું છે સમાન એકમો ધરાવતી ભૌતિક રાશિઓ તો કઈ કઈ ભૌતિક રાશિ જે સમાન એકમો હોય મિત્રો ત્યારબાદ આવશે આપણું એનસીઆરટી એક્સરસાઇઝ સોલ્યુશન મતલબ સ્વાધ્યાય જે આપેલું છે આપણું એનું કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે એનો મતલબ આપણે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે તો છે જ આ ઉપરાંત નીટમાં જેટલું જરૂરી છે જેડબલ્યુમાં જેટલું જરૂરી છે એટલું બધું આપેલું છે આ સ્વાધ્યાયનું કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ કમ્પ્લીટ ક્રોમવાઇઝ સોલ્યુશન સાથે આપેલા છે આગળ જઈએ મિત્રો એટલે જો બુસ્ટર એક્સરસાઇઝ ફોર નીટ એમ જે એટલે નીટ અને જે ડબલ્યુમાં ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જે છે એ કે તમે તમે જોઈ શકો છો આ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ બુસ્ટર એક્સરસાઇઝ તરીકે લીધેલા છે ત્યારબાદ હવે એનસીઆરટી એક્ઝામ્પલર મિત્રો એનસીઆરટી એક્ઝામ્પલર એટલે એનસીઆરટી દ્વારા એક્ઝામ્પલર નામનો એક વિભાગ આવે છે અને એ વિભાગની અંદર જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું કમ્પ્લીટ સોલ્યુશન તમને એમસીક્યુ સાથે એના સોલ્યુશન પણ આપેલા છે કમ્પ્લીટ આ પૂરું થાય પછી મિત્રો થિયરી અને એક્ઝામ્પલર અને એનસીઆરટી એક્સરસાઈઝ કર્યા પછી તમે શું વિચારશો કે ભાઈ ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાણા તો પ્રીવિયસ યર નીટ નામનો એક વિભાગ આપેલો છે તમે જો બે હજાર તેર થી લઈને કારણ કે આપણી નીટ બે હજાર તેર થી સ્ટાર્ટ થઈ છે આજે બે હજાર ત્રેવીસમાં છેલ્લી એક્ઝામ લેવાની તો બે હજાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ મિત્રો નીટ બે હજાર ત્રેવીસ સુધીના ક્વેશ્ચન તમે જોઈ શકો છો નીટ બે હજાર ત્રેવીસ સુધીના ક્વેશ્ચન આપેલા છે હવે આનું સોલ્યુશન આ ક્વેશ્ચન આપ્યા છે અને ત્યારબાદ તમે જોઈ શકો પ્રીવિયસ યર નીટ સોલ્યુશન તોનું કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે બે હજાર ત્રેવીસનો છેલ્લો ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ આપી દીધું છે બધું જ સોલ્યુશન કમ્પ્લીટ પછી આપણે પ્રીવિયસ ઇયર એઆઈપીએમટી મિત્રો નીટ કરતાં એઆઈપીએમટીનું એક લેવલ ઊંચું હતું આપણને ખબર છે તો એઆઈપીએમટીમાં ક્વેશ્ચન પૂછાણા કહેવા તો બે હજાર એકથી લઈને એઆઈપીએમટી બહુ જૂના ક્વેશ્ચન નહીં કારણ કે સિલેબસ બદલાતા હોય તો બે હજાર એકથી લઈને એઆઈપીએમટીના બધા જ ક્વેશ્ચન બે હજાર એક બે હજાર બે ત્રણ ચારમાં કેવી રીતે પ્રશ્નો પૂછાણા છે અને એના માટેનું સોલ્યુશન પણ ત્યાં આપેલું છે ત્યારબાદ પ્રીવિયસ ઇયર જેડબલ ઈ મિત્રો જેડબલ ડબલ કેવા ક્વેશ્ચન પૂછાણા છે એ પણ એની અંદર આપેલું છે બે એઆઈ ટ્રિપલ ઈ પહેલાં લેવાતી બે હજાર બેની અંદર બે હજાર ત્રણ બે હજાર ચાર તો આ બધા જ ક્વેશ્ચન જેડબલ માં કેવા પૂછાણા હતા એના બધા જ ક્વેશ્ચન તમારી સામે અહીંયા છે એટલે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે મીન્સ કે જેડબલ ઈ છે તો એનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે અને કોમ્પિટિટિવ એક્ઝામવાળો વિભાગ આખો કમ્પ્લીટ લઈ લીધો છે જેમાં નીટ એ આઈપીએમટી જે બધું આવી જાય છે આ તમારી ઓફલાઈનના એક જેડબલ્યુ ઓફલાઈન જે એક્ઝામ લેવાતી એના ક્વેશ્ચન્સ છે નવમા ચેપ્ટરથી મતલબ આ જ બુકની અંદર નવમા ચેપ્ટરથી તમે જોશો તો તમને એની અંદર ઓનલાઈનના ક્વેશ્ચન મીન્સ કે અત્યારે હાલમાં જે ડબલ્યુ ઓનલાઈન લેવાય છે તો એના શિફ્ટ વાઈઝ ક્વેશ્ચન પણ તમને આપેલા જોવા મળશે ત્યારબાદ મિત્રો ઇમ્પોર્ટન્ટ જે છે એમસીક્યુ કોર્નર ફોર નીટ એન્ડ મિત્રો આની અંદર તમને પ્રેક્ટિસ કરવા માટેનો એક વિભાગ આપ્યો છે પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન આપેલા છે તમે જોઈ શકો છો આ પ્રેક્ટિસ માટેના કેટલા ક્વેશ્ચન આપેલા છે તમે જો દરેક ચેપ્ટરની અંદર હંડ્રેડ ક્વેશ્ચન કરતાં વધારે કાં તો હંડ્રેડને કાં તો નિયર અબાઉટ હન્ડ્રેડ ક્વેશ્ચન આપેલા હશે જો કેટલા ક્વેશ્ચન છે આ ચેપ્ટરની અંદર પ્રેક્ટિસ કરવા માટે તમને લગભગ આની અંદર લાસ્ટ ક્વેશ્ચન એકસો ચોવીસ એકસો છવ્વીસ પચીસ અને છવ્વીસ એકસો ને છવ્વીસ ક્વેશ્ચન આપેલા પ્રેક્ટિસ કરવા માટે એકસો છવ્વીસ ક્વેશ્ચન આપેલા છે એનું સોલ્યુશન અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે એમસીક્યુ કોર્નર નીટ એન્ડ જે સોલ્યુશન મિત્રો આ કમ્પ્લીટ ડિટેલિંગ સોલ્યુશન આપેલું છે એકસો ને છવ્વી છવ્વીસ ક્વેશ્ચનનું ડિટેલિંગ સોલ્યુશન તમને જોવા મળશે કોમ્પ્લીટ સોલ્યુશન લાસ્ટ ક્વેશ્ચન તમને એકસો એકસો છવીમાં ક્વેશ્ચનનું છેલ્લું સોલ્યુશન આપેલું છે મતલબ એક એવું પુસ્તક કે જેમાં કોન્સેપ્ટ આપેલા છે કોમ્પિટિટિવ એક્ઝામ બધી કવર કરેલી છે એનસીઆરટી એક્ઝામ્પલર કવર કરેલા છે આપણી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ કવર કરેલી છે અને લાસ્ટમાં પ્રેક્ટિસ કરવા માટે નીટ અને જે ડબલ ઇના બહોળા પ્રમાણમાં તમને પ્રેક્ટિસ કરવા માટેના એમસીક્યુ કોર્નર વિભાગ આપેલો છે એટલે એક સંપૂર્ણ પુસ્તક કે આ પુસ્તક લીધા પછી લગભગ તમારી મોટા ભાગની પ્રેક્ટિસ થઈ જાય તો હાઈ હોપ હું આશા રાખું છું મિત્રો કે આ પુસ્તક તમને ખૂબ જ ઉપયોગી બનશે નીટ અને જે ડબલ ઈ જેવી એક્ઝામમાં અને તમે સફળતાપૂર્વક એક બેસ્ટ રિઝલ્ટ લઈ આવો નીટ અને જે ડબલ ઈની એક્ઝામમાં એવી હું આશા રાખું છું અને બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ